તો આ બજેટને લઈને પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરે પણ પ્રહાર કર્યા. પ્રહાર કરતા જણાવ્યું કે 65,000 ઓરડાઓના અભાવે છે અને નવા ઓરડાઓની વાત કરે છે. શિક્ષક વગર કેમ ભણશે ગુજરાત? તેમણે જણાવ્યું, ચોથી જાગીર સમાન પત્રકારોએ બહિષ્કાર કર્યો. બજેટમાં ખેડૂતો માટે માત્ર વાતો જ કરવામાં આવી છે. 22,000 કરોડ રૂપિયા રસ્તા માટેનું બજેટ ફાડ્યું છે, એક પણ નવો રસ્તો જાહેર કર્યા નથી. એને ધીંગડા મારવા માટેની વાત છે, ચાલી રહેલા કામ માટે વહીવટી પૈસા વાપરવાની વાત છે. નવા કરવેરા જરૂર નથી નાખ્યા, પરંતુ ચૂંટણીનું વર્ષ છે એટલે નવા કરવેરા નથી નાખ્યા. આડકતરા કરવેરાથી ગુજરાતની પંજીને નીચવવાનું કામ કરશે. 15,000 ઓરડા નવા બનાવવાની વાત કરી છે, 45,000 ઓરડા બનાવી નાખ્યા છે એવી વાતો કરે છે. 65,000 ઓરડાના વાંકે આજે ગરીબ છોકરાઓ, ગરીબ વિદ્યાર્થીઓ, સામાન્ય વિદ્યાર્થીઓ ટાઢ તડકો અને વરસાદમાં બહાર ભણી ગયા છે, શિક્ષકો વગર ભણી ગયા છે. ત્યારે એ નવા ઓરડા બનાવવાની વાત છે. કોમ્પ્યુટર 1 લાખ આપ્યા છે અને હજુ નવા કોમ્પ્યુટર આપવા માટેની વાત છે. ભણશે ગુજરાત, પણ વિદ્યાર્થીને શિક્ષકો કોણ ભણાવવાનું છે? કોણ ભણશે? મને એમ હતું કે ખેડૂતો માટે કદાચ આ વખતે સરકાર કંઈક આપશે, પણ ખેડૂતને તો મોટો ઠેંગો આપ્યો છે. તો ગુજરાત પોલીસના ગૃહ વિભાગ માટે 10,378 કરોડની જાહેરાત કરવામાં આવી છે. બજેટની આ મોટી વાતો અમદાવાદ અને વાવ માટે SRPF. આ સાથે જ બજેટમાં અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, બાળકો, તમામ વસ્તુને આવરી લેવામાં આવ્યું છે. તો આજનું ગુજરાત કે આજનું ગુજરાતના બજેટને લઈને અનેક એવી માહિતી સામે આવી જેમાં પક્ષ વિપક્ષની અનેક પ્રતિક્રિયાઓ પણ સામે આવી.